મિત્રો, ભારતીય ચલણી નોટોને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા મિત્રો, તમે જાણતા જશો કે આપણા દેશમાં તમામ નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છે. પરંતુ શું મિત્રો, આવનારા સમયમાં ગાંધીજીની તસવીર હટાવીને કોઈ ભગવાનની તસવીર લગાવવામાં આવશે, જેમ કે લક્ષ્મી દેવી કે ગણેશજીની? હવે તમે કહેશો કે હું તમને આ બધું કેમ કહી રહ્યો છું. તો મિત્રો, તાજેતરમાં આવી જ કેટલીક ચર્ચાઓ સામે આવી છે, જેમાં નોટો પર તસવીરો બદલવાની વાત થઈ રહી હતી. જી હા મિત્રો, ભારતીય નાગરિક હોવાના નાતે કેટલાક એવા સવાલો છે જેના જવાબ તમારે પણ જાણવા જોઈએ કે શું સરકાર ભારતીય નોટો પર દેવી દેવતાઓ કે ધાર્મિક વસ્તુઓની તસવીરો લગાવી શકે છે કે નહીં. સવાલ નંબર એક, નોટ પર કોની તસવીર હશે તે નક્કી કોણ કરે છે? કોઈ પણ દેશની ચલણી નોટો પર કોની તસવીર છપાશે તે નક્કી કોણ કરે છે? આપણા ભારતમાં કોણ નક્કી કરે છે? સવાલ નંબર બે, જો કોઈ વ્યક્તિ નોટમાં છપાયેલા ચિત્રમાં બદલાવ માંગે છે તો આ ફેરફાર કેવી રીતે થશે? સવાલ નંબર ત્રણ, શું ભારતમાં નોટો પર ક્યારેય કોઈ દેવી દેવતાનું ચિત્ર છાપી શકાય છે? મિત્રો, આ બધા સવાલોનો જવાબ તમને આજે આ વિડીયોમાં મળી જશે. તો ચાલો તમારો વધુ સમય બગાડ્યા વિના વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીશું કે નોટ પર કોની તસવીર હશે તે નક્કી કોણ કરે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભારતમાં ચલણી નોટો જારી કરવાનો અધિકાર ફક્ત અને ફક્ત ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI પાસે છે. અત્યારે આપણા દેશમાં જેટલી પણ નોટો આવે છે તેમાંથી એક રૂપિયાની નોટ સિવાય અન્ય તમામ નોટોની ડિઝાઇન કેવી હશે અને તેના પર કોની તસવીર છપાશે તે બધું RBI નક્કી કરે છે. અને આવી સ્થિતિમાં RBIની Act 25 હેઠળ નોટોની ડિઝાઇન, ફોર્મ અને સામગ્રી રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને પછી ભારત સરકાર તેને મંજૂરી આપે છે. મતલબ નોટો પરની કોઈ તસવીર બદલવી હોય તો તે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિના હાથમાં હોતું નથી, પરંતુ આ બધું RBI બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. સવાલ નંબર બે, જો કોઈ વ્યક્તિ નોટમાં છપાયેલા ચિત્ર બદલવા માંગે છે તો આ ફેરફાર કેવી રીતે થશે? તો મિત્રો, આનો જવાબ એ છે કે RBI Act 1937 ધારા 22 હેઠળ RBI પાસે નોટો જારી કરવાનો એકમાત્ર અધિકાર છે. અને જો કોઈ વ્યક્તિ આ નોટોમાં ફેરફાર કરવા માંગે છે તો RBIનું સેન્ટ્રલ બોર્ડ Section 25 હેઠળ તેનો પ્રસ્તાવ મૂકે છે અને પછી ભારત સરકાર તેને મંજૂરી આપે છે. પરંતુ કરન્સી મેનેજમેન્ટની સમગ્ર જવાબદારી RBIના અલગ અલગ વિભાગની હોય છે. હાલમાં તેના અધ્યક્ષ રાજ્યપાલ ટી રવિશંકર છે. સવાલ નંબર ત્રણ, શું ભારતીય નોટો પર ક્યારેય કોઈ દેવી દેવતાનું ચિત્ર છાપી શકાય છે? તો મિત્રો, આનો જવાબ એ છે કે દિલ્હી હાઈકોર્ટે December 2014 આ મુદ્દા પર ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે આપણું સંવિધાન એટલે કે બંધારણ નોટો પર ધાર્મિક પ્રતીકોના ઉપયોગની મંજૂરી આપતું નથી. જો કે વર્ષ 2002 5 અને 10 કેટલાક સિક્કાઓ પર વૈષ્ણો દેવીની તસવીર છપાય છે, પરંતુ આ તસવીરો વર્ષ 2002 પહેલાંના સિક્કાઓ પર જ હતી. પરંતુ હાલમાં વર્ષ 2014 પછી દિલ્હી હાઈકોર્ટે નોટો અને સિક્કાઓ પર બદલાવની સખ્ત મનાઈ કરી છે.